નમસ્તે મિત્રો, ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાતની અંદર ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે કે માવઠાથી થયેલા નુકસાનની સહાય કરી છે. તો કયા જિલ્લાઓની અંદર જાહેર કરવામાં આવી છે જે પાક નુકસાન સહાય છે એ મળશે, કેટલી મળશે, કેટલા કરોડની જાહેરાત કરવામાં આવી છે એ પણ સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું. વિડીયો અંત સુધી જોતા રહેજો. જો તમે આ વિડીયો ઉપર નવા છો ચેનલ પર, નવા છો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું નવેમ્બર 2023માં આણંદ ખેડલા રાજકોટમાં નુકસાન થઈ હતી. તો માવઠાને માર 110 કરોડની સહાય રાહ જોતા ગુજરાતના 76,000 ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર છે. તો મિત્રો, સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે. ગ્રાન્ટ સહિતની પ્રક્રિયા બાદ સહાય આપવામાં આવશે. તો ખેડૂતો માટે નવી વાવણી સિઝન શરૂ થઈ છે ત્યારે ગુજરાત માં છેલ્લા 3 વખત માવઠું કે કમોસમી વરસાદ પડ્યો હતો, જેમાં 76,000થી વધુ ખેડૂતોને પાક નુકસાન થઈ છે. તો સરકારે તંત્ર આ સંદર્ભે સર્વે પૂરો કર્યો અને પરંતુ ખેડૂતોને હજુ સુધી નાણાકીય સહાય મળી નથી. તો ખેડૂતોને સરકારી સહાય જલ્દી મળે તે માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો આ સહાયની રકમ અંદાજે 110 કરોડ રૂપિયા આસપાસ થવા જાય છે. તો કેટલીક જગ્યાએ સહાય રકમ આપવાની જરૂરિયાત કરાઈ હોવાનો પણ દાવો કરવામાં આવે છે. તો રાજ્ય સરકાર દ્વારા જે કૃષિ વિભાગ સૂત્રો કહે છે કે નવેમ્બર 2023માં અરસામાં જે કમોસમી વરસાદ થયો હતો એ વખતે રાજ્યમાં આણંદ, ખેડા, સુરત, નર્મદા, નવસારી, રાજકોટ, પાટણ, તાપી, બનાસકાંઠા, અમદાવાદ, પંચમહાલ જિલ્લામાં ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. ત્યારથી વધુ ખેડૂતોને અસરગ્રસ્ત થયા હતા, જેમાં 100.64 કરોડની સહાયની માગણી દરખાસ્ત રાહત કમિશ્નરે કરી હતી કચેરીની અંદર. તો અગાઉ SDRF જે ટીમ હેઠળ જે જિલ્લાઓની ફાળવણી ગ્રાન્ટમાંથી બચત રહેલી ગ્રાન્ટની આણંદ, ખેડા, સુરત, નવસારી, નર્મદા, રાજકોટ અને તાપી જિલ્લામાં કુલ 18.38 કરોડની ગ્રાન્ટમાંથી ખર્ચ કરવા માટે મંજૂર આપવાની આવી હતી. તો આ ઉપરાંત બનાસકાંઠા, અમદાવાદ, પંચમહાલ, પાટણ જિલ્લાની અંદર 80.26 કરોડની ગ્રાન્ટ ફાળવણી કામગીરી અત્યારે ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ ખેડૂતોને સહાય રકમ મળશે. મિત્રો, તમે જાણતા હશો કે જે માવઠું નવેમ્બર 2023ની અંદર થયું હતું એની અંદર જે સહાય છે 110 કરોડની સહાય જે પણ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે એવે ટૂંક સમયની અંદર સરકાર એમના ખાતાની અંદર ટ્રાન્સફર કરશે. તો મિત્રો, આથી સંપૂર્ણ માહિતી જય મિત્રો વંદે માતરમ, જય ગરબી ગુજરાત.